છોકરા અને દેડકા. એક ગામની ભાગોળે હોકરાનું ટોળું રમતું હતું. રમતા રમતા તે નજીકના તળાવે જઈ પહોંચ્યું. એક છોકરાએ એક પથ્થરો લઈ તળાવમાં ફેંક્યો. એ જોઈ બીજા છોકરાઓએ પણ પથરા ફેંકવા માંડ્યા. પથરા પડવાથી પાણીમાં કુંડાળા રચાતા હતા એ જોવાની તેમને ગમ્મત પડી. પછી તો બધા વચ્ચે હરીફાઈ ચાલી. આ તળાવમાં ઘણા દેડકા રહેતા હતા. હોકરાના પથરાથી આ દેડકાના માથા ફૂટવા લાગ્યા. કેટલાક દેડકાના તો પ્રાણ પણ નીકળી ગયા. આ સ્થિતિ લાંબો વખત ચાલુ રહે તો ઘણા દેડકાનો ઘાણ નીકળી જાય એમ હતું. એથી એક વૃદ્ધ અને શાણો દેડકો હિંમત કરીને કિનારા પાસે આવ્યો અને પાણીમાંથી પોતાનું ડોકું બહાર કાઢીને છોકરાઓ પ્રત્યે બોલ્યો, ભાઈઓ, તમે જે રમત રમી રહ્યા છો તે અમારા માટે મોત સમાન છે. તમને પથરા નાખવામાં ગમ્મત પડે છે, પણ એ પથરાથી અમારા નિર્દોષના જીવ જાય છે. એથી હું તમને અરજ કરું છું કે તમે સૌ આ ઘાતકી રમત બંધ કરો તો સારું. છોકરાઓ સમજુ અને શાણા હતા. તેઓ શરમાયા અને રમત બંધ કરી ચાલ્યા ગયા.